પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના દીવ સેવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિવ ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં ગાયક રાજુભાઈ જોશીએ સાથ તુમારા પ્રભુ કિતના હે પ્યારા મેરા બાબા આ ગયા જેવા જ્ઞાનયુક્ત ગીતો ગાઈને ઉપસ્થિત ભાઈ બહેનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ સેવા કેન્દ્ર પર અધ્યક્ષ સ્થાને પધારેલ દીવ એસપી અનુજભાઈનું બ્રહ્માકુમારી ગાયત્રીબેને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું અને બ્રહ્માકુમારી ગીતાબેને સાલ ઉઢાડીને તેઓનો સન્માન કર્યું. બ્રહ્માકુમારીની સ્થાપનાના 86મા વર્ષે નિમિત્તે બ્રહ્માકુમારી ગીતાબેને શિવ જયંતીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા કહ્યું કે પરમપિતા શિવ પરમાત્મા નિરંજન નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. ગીતાના મહાવાક્ય યાદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભરવતી ભારત અભ્યુતાનથ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પ્રમાણે આ સૃષ્ટિચક્રના ધર્મ ગ્લાનીના કલયુગના અંતિમ સમયમાં દિવ્ય અવતરણ લઈ ચૂક્યા છે. કહેવાય છે કે જ્ઞાન સૂર્ય પ્રગટા વી અજ્ઞાન અંધેર વિનાશ. જ્યારે વિશ્વમાં અજ્ઞાન અંધકાર વ્યાપી જાય છે ત્યારે જ્ઞાનનો પ્રકાશ પાથરવા માટે પરમપિતા શિવ પરમાત્મા સાધારણ મનુષ્ય તન પ્રજાપિતા બ્રહ્માના તનમાં અવતરણ લઈ આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગ શિક્ષણ આપે છે. ઘોર અંધકારરૂપી કલયુગી દુનિયામાં શિવ પરમાત્માનું દિવ્ય અવતરણ થવાથી એમના દિવ્ય અલૌકિક અવતરણ દિવસે ને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના દિવસે વ્રત ઉપવાસ જાગરણનું પણ રહસ્ય સમજાવતા ગીતાબેને કહ્યું કે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી એ વ્રત છે, આત્માને જાગૃત કરવી એ જાગરણ છે, પરમાત્માના સાનિધ્યમાં રહેવું એ જ ઉપરવાસ છે એટલે કે ઉપવાસ છે. જો આવા આધ્યાત્મિક રહસ્યને સમજીને શિવરાત્રિના પર્વને આપણે મનાવીએ તો સાચા અર્થમાં શિવરાત્રિ મનાવી કહેવાય. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દીવ એસપી અનુજકુમારે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું કે તેઓના આ સભામાં આવવાનો મોકો મળ્યો એ વાતને તેઓ પોતાનું સદભાગ્ય માને છે. આ સ્થાનના વાઇબ્રેશન સ્વચ્છતા તથા શાંતિની અનુભૂતિ સૌ કોઈને આકર્ષિત કરનાર છે. સાથે સાથે એ પણ જણાવ્યું કે દુવિધાના સમાધાન માટે મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે. જે મેડિટેશન અહીં શીખવવામાં આવે છે આવું શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ તેઓએ વિદ્યાલયનો આભાર વ્યક્ત કર્યો. બાદમાં દીવ પોલીસ અધિક્ષક અનુજકુમારના વરદસ્તે શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો તથા બ્રહ્માકુમારીના દીવ ગોગલા મલાલા નાયડા બુચરવાડા વણકબારા વાંસોથી પધારેલ બ્રહ્માકુમારીના 150 જેટલા ભાઈ બહેનમાંથી 75 સદસ્યો દ્વારા શિવ ધ્વજ પ્રદર્શન કરવામાં આવ્યું, જે દ્રશ્ય મનમોહક હતું. અંતમાં દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબહેન દ્વારા દીવ એસપીને યાદગાર ભેટ અર્પણ કરવામાં આવી અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને પ્રસાદી આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, જેડએસ ટીવી, દીવ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.